Vediamo, Dimitro.
सुंड सुंड એટલે सुंड कदरी सदृश धवलो दीर्घो दंतो
તવલો એટલે સખે દીર્ઘ એટલે લાંબા દીર્ઘો લાંબા બેદાંત છે દંતો એટલે બેદાંત દંતો દંતો બે દાંત દાંતની વાત છે બે દાંત છે હે બહાર દેખાતા હોય છે ને સફેદ લાંબા હે બે દાંત પછી આગળ શું કે છે ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહદ શરીરમ અલ્પમ તુચ્છમ તુચ્છમ અહો અહો વિચિત્રમ ઉદરમ ઉદરમ એટલે પેટ બરાબર શું થાય ઉદરમ એટલે પેટ પેટ છે એ કેવું છે એની વાત કરે છે તો કે ભાંડાકાર બરાબર એટલે ઘડાના આકારનું ઘડા જેવું એમ ઘડા આકારનું પેટ બરાબર પછી પછીનો શબ્દ છે બરાબર જો ઉન્નત બૃહત શરીર સંધિયુક્ત શબ્દ છે આ શબ્દ અલગ પાડીએ તો શું થાય ઉન્નત બૃહત શરીર ઉન્નત બૃહત શરીર બરાબર ઉન્નત બૃહત શરીર એટલે કે ઉન્નત બૃહત શરીર બરાબર આમ ત્રણ શબ્દ જોડાઈને બને છે આ શબ્દ ઉન્નત બૃહત શરીર એટલે કે ઊંચું વિશાળ શરીર ઊંચું હે વિશાળ શરીર ઊંચું અને વિશાળ મોટું એટલે મોટું બરાબર શરીર અલ્પમ પુચ્છમ પુચ્છમ અલ્પમ એટલે કે નાનું અલ્પમ તુચ્છમ પુચ્છમ નાનું પુચ્છમ એટલે નજીવું સામાન્ય બરાબર એટલે શું થાય નાનું નજીવું પૂછડું નાનકડું તુચ્છ સામાન્ય સાવ નાનું પૂછડું આટલું મોટું વિશાળ શરીર અને પૂછડું તો સાવ નાનું એટલે કે છે અલ્પમ તુચ્છમ પુચ્છમ પછી અહો અહો વિચિત્રમ અરે આહા આશ્ચર્ય અરે અહો આશ્ચર્ય બરાબર સમજો ઘડાના આકારનું પેટ ઊંચું અને વિશાળ શરીર નાનકડું તુચ્છ પૂછડું ને અહો અહો આશ્ચર્ય કેવું આશ્ચર્ય ને અવળું મોટું શરીર કેટલું મોટું શરીર છે બરાબર પેટ કેવું કીધું છે તો કે ભાંડાકાર એટલે ઘડાના આકારનું પેટ મોટું પેટ બરાબર ઉદાહરણ એટલે પેટ બરાબર ભાંડાકાર ખ્યાલ આવે છે એટલે ઘડા આકારનું ભાંડાકાર નમણા બરાબર તો અહીં ગાત્રે એટલે કે બે નમણા
એવું જ અહીં સંસ્કૃતમાં આથી વિશે
છે બરાબર ખૂબ સરસ મજાનો આખી વિષયનો કાવ્ય છે આપણે એના પ્રશ્ન જોઈએ એમાં જો પાછળ સ્વાધ્યાય આપ્યું છે એ સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો કયો છે કે મોટેથી ઉચ્ચારણ કરો એટલે શબ્દ નું ઉચ્ચારણ સ્પષ્ટ ઉચ્ચારવા જે કરવાનું છે પછી ચિત્રમાં જોઈ આખીના વિવિધ ભાગોના નામ લખવાના છે ચિત્રમાં જોઈને બરાબર એ પણ તમે જોઈને લખી શકો પછી પ્રશ્ન ત્રીજો છે કે કાવ્ય પંક્તિ શું વાચ્ય અક્ષરોમાં લખો સારા અક્ષરે પંક્તિ લખવાની છે પ્રશ્ન ચાર છે એમાં યોગ્ય જોડતા જોડો યોગ્ય જોડતા છે આપણે જોડી શકીએ તો ગાત્રે છે પ્રશ્ન ચાર યોગ્ય જોડતા જોડો એમાં ગાત્રે છે એમાંથી ક ક વિભાગમાં ગાત્રે તો ખ વિભાગમાંથી આપણે સાચો એને સાચો શબ્દ એને જોડતો શબ્દ આપણે ગોતવાનો છે ગાત્રે સાથે શું આવશે તો ગાત્રે સાથે પર્વત સર્જશે એમાં કીધું હતું ને રમણા પર્વત જેવા છે એમ બરાબર તો અહીં એક છે તેની સામે ત્રણ આવશે પછી દંતો ઉપર દાંત કેવા છે આપણે કાવ્ય પંક્તિમાંથી આપણે જોઈ શકીએ શબ્દ હે તો દીર્ઘો એની સાથે આવશે પાંચમું બે સામે પાંચમો શબ્દ આવશે ખ વિભાગમાંથી પાંચમો દીર્ઘો બરાબર પછી શુંડા તો શુંડ કેવી છે તો કદળી સદૃશી બરાબર તો કે કેળ સમાન અહીંયા આવશે ત્રણ સામે આવશે બે બરાબર પછી ઉદરમ પેટ પેટ કેવું છે તો ભાવ્યું હતું ને ઘણા આકારનું પેટ છે અહીં શું આવશે પહેલું આવશે ભાંડાકારમ પછી પાંચમું છે કર્ણો કર્ણો એટલે બે કાન કાન કેવા છે સુપડા જેવા કાન છે તેના માટે સંસ્કૃત શબ્દ આમાંથી જોઈએ સુપાકારો સુપડાના આકાર જેવા એટલે પાંચ સામે આવશે ચાર સુપાકારો આ રીતે અહીં આપણે આ સ્વાધ્યાય છે બરાબર પછી અહીં પાછળ પ્રશ્ન પાંચમો આપ્યો છે એમાં શું કીધું છે ચિત્રોની સામે આપેલા ખાનામાં તેના સંસ્કૃત નામ લખો તો પેલું છે એ શું છે કેળનું વૃક્ષ છે ને ત્યાં શું આવશે કદલી પછી બીજું જોવો શુકડું છે તો ત્યાં શું આવશે સુપહ પછી થાંભલો છે દેખાય છે ત્રીજો ચિત્ર છે થાંભલો એટલે ત્યાં શું આપેલું શું સામે સ્તંભ પછી ઘડો આપેલો છે ત્યાં શું આવશે ભાંડ શું આવશે શબ્દ ભાંડ આ રીતે અહીં આ સ્વાધ્યાય પૂરું થાય છે પછી આપણે થોડા એના વિશે પ્રશ્ન આપણે થોડા જોઈએ મૌલિક પ્રશ્ન જોઈએ કે જે પરીક્ષા લક્ષી છે એવા પ્રશ્ન ઘણા બધા છે પ્રશ્ન કઈ રીતે પૂછી શકે આપણે તો કે કે આથી કોનું દિવ્ય સર્જન છે એમાં આપણે શું જવાબ આપશું આથી દેવોનું દિવ્ય સર્જન છે બરાબર આ રીતે થોડા પ્રશ્ન આપણે જોઈએ અથવા એ પૂછે દેવોનું દિવ્ય સર્જન કોણ છે તો જવાબ આવશે દેવોનું દિવ્ય સર્જન આથી છે ગમે તે રીતે પૂછી શકે પછી બીજો પ્રશ્ન કે હાથીની સૂંઢને કોના જેવી કહી છે તો હાથીની સૂંઢને કેળ જેવી કહી છે પછી ત્રીજો પ્રશ્ન ત્રીજો હાથીના પગ કેવા છે તો કે હાથીના પગ થાંભલા જેવા છે પ્રશ્ન ચાર હાથીના કાનને કોની સાથે સરખાવવામાં આવ્યા છે તો કે હાથીના કાનને સુપડા સુપડા સાથે સરખાવવામાં આવ્યા છે પછી પ્રશ્ન પાંચ
હાથીના દાંત કેવા છે કે હાથીના દાંત લાંબા અને સફેદ છે દીર્ઘો શબ્દ ધવલો દીર્ઘો આપણે કાવ્યની અંદર આ શબ્દ હતા ધવલો એટલે સફેદ દીર્ઘો એટલે લાંબા દંતો એટલે બે દાંત બે દાંતનું વિશેષણ છે દીર્ઘો અને ધવલો બરાબર તો હાથીના દાંત લાંબા અને સફેદ છે હાથીના પેટનો આકાર કેવો છે તો આ પ્રશ્ન છ છે હાથીના પેટનો આકાર કેવો છે તો કે હાથીના પેટનો આકાર ઘડા જેવો છે સાતમું હાથીનું પૂંછડું કેવું છે તો કે હાથીનું પૂંછડું નાનકડું અને નજીવું તુચ્છ છે બરાબર પ્રશ્ન આઠ હાથીના લમણાની તુલના કોની સાથે કરી છે જવાબ હાથીના લમણાની તુલના પર્વત સાથે કરી છે બરાબર એના લમણા કેવા કીધા હતા પર્વત જેવા લમણા છે બરાબર પછી પ્રશ્ન નવ કવિએ હાથીની બંને આંખોને કેવી કહી છે કે કવિએ હાથીની બંને આંખોને સરસો રાઈ જેવી કહી છે રાઈનો ગામો કેવો હોય છે નાનો એમ આંખ પણ આની નાની છે પછી કવિના મતે હાથી શા માટે બળવાન નથી હાથી બળવાન નથી શા માટે તો કે હાથી બળવાન નથી કારણ કે તે અંકુશ માત્ર થી ડરે છે તે અંકુશ થી ડરે છે પછી અંકુશ કોનું શસ્ત્ર છે તો કે અંકુશ મહાવત નું શસ્ત્ર છે બરાબર અંકુશ મહાવત નું શસ્ત્ર છે પછીનો પ્રશ્ન છે અંકુશ દ્વારા કોને કાબુમાં કરી શકાય છે કે અંકુશ દ્વારા હાથીને કાબુમાં કરી શકાય છે આ રીતે અહીં આ પ્રશ્ન પછી એક પ્રશ્ન છે જવાબ મોટો છે 13મો પ્રશ્ન છે શું કવિને કઈ બાબતનું આશ્ચર્ય થાય છે કઈ બાબતનું તો પેલા તો કે એની કેળ જેવી સૂંઢ થાંભલા જેવા પગ સુપડા જેવા કાન પછી લાંબા સફેદ દાંત લાંબા સફેદ દાંત પછી ઘણા આકાર પેટ મોટું પેટ ઊંચું અને વિશાળ મોટું શરીર આવા વિશાળ કદાવર શરીરમાં નાનકડું એવું પૂંછડું બરાબર નાનું એવું પૂંછડું અને આટલો મહાકાય અતિ બળવાન હાથી છે છતાં અંકુશથી ડરે છે કવિના મનમાં આ આશ્ચર્ય થાય છે બરાબર આટલું વિશાળ બળવાન મહાકાય શરીર ધરાવતો બળવાન હોવા છતાં અંકુશ માત્ર થી ડરવું તો કવિના મનમાં આ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે આ રીતે આનો જવાબ થાય છે કઈ બાબતનું આશ્ચર્ય થાય છે આટલું વિશાળ શરીર હોવા છતાં ડરે છે અંકુશ માત્ર ડરે છે એમાં આશ્ચર્ય થાય છે બરાબર પ્રશ્ન 14મો છે આ કાવ્યના કવિ કોણ છે આ કાવ્યના કવિ જનાર્દન હેગડે છે બરાબર કાવ્યના કવિ જનાર્દન હેગડે છે તો કાવ્યના અંતે કવિનું નામ આપેલું છે બરાબર તો આ રીતે આ કાવ્ય અહીં સરસ મજાનું છે આતિભાઈનું પછી પ્રશ્ન હવે સંસ્કૃતમાં છે પ્રશ્ન સંસ્કૃતમાં આપેલા છે
અને જવાબ પણ સંસ્કૃતમાં આપવાના છે તો આપણે મોકેલો પ્રશ્ન જોઈએ કહ દિવ્યા દૈવી સૃષ્ટિ અસ્તિ બરાબર તો જવાબ શું આવશે હસ્તિ દિવ્યા દૈવી સૃષ્ટિ બીજો હસ્તિ સુંદર કિદૃશી અસ્તિ જવાબ આવશે હસ્તિ સુંદર કદલી સદૃશી અસ્તિ બરાબર આપણે આ ગુજરાતી પણ એનું જોઈએ પ્રશ્નનો ભાઈ તમને ખ્યાલ આવે શું કીધું આ તેની સુંડ કોના જેવી છે કેવી છે બરાબર આ તેની સુંડ કેળ સમાન છે કેળ જેવી છે પછી અસ્તિ પાદાઃ કસ્ય સમાનાઃ સંતિ તો અસ્તિ પાદાઃ સ્તંભ સમાનાઃ સંતિ બરાબર એટલે કે હાથીના પગ કોના જેવા છે જવાબ શું આવશે હાથીના પગ થાંભલા જેવા છે પછી અસ્તિ દંતો કીદૃશો સ્તઃ હાથીના દાંત કેવા છે હાથીના દાંત તો કે અસ્તિ દંતો તવરો દીર્ઘો ચ સ્તઃ લાંબા અને સફેદ સફેદ એટલે લાંબા છે દાંત બરાબર પછી પ્રશ્ન પાંચમો અસ્તિ કર્ણો કીદૃશો સ્તઃ હાથીના કાન કેવા છે હાથીના કાન કોના જેવા છે હાથીના કાન તો અહીં જવાબ આવશે હસ્તી કર્ણો શૂર્પાકારો સ્તઃ પછી છઠ્ઠો હસ્તિ ઉદરમ કીદૃશમ હાથીનું પેટ કેવું છે તો કે હસ્તિ ઉદરમ કાંડાકારમ હાથીનું પેટ છે બરાબર પછી સાતમો પ્રશ્ન છે કસ્ય ઉદરમ માંડાકારમ કોનું પેટ ઘડાના આકાર જેવું છે એમ પ્રશ્ન પૂછ્યો જવાબ શું આવશે સંસ્કૃતમાં ગજસ્ય ઉદરમ પાંડાકારમ પછીનો પ્રશ્ન છે આઠમો ગજસ્ય શરીરમ કીદૃશમ અસ્તિ હાથીનું શરીર ગજસ્ય શરીરમ કીદૃશમ અસ્તિ હાથીનું શરીર કેવું છે તો કે ગજસ્ય શરીરમ ઉન્નતમ ચ બૃહત અસ્તિ ઉન્નત ઊંચું અને વિશાળ મોટું છે પછી નવમો પ્રશ્ન ગજસ્ય અંગે સદૃશમ કિં સ્તઃ તો ગજસ્ય અંગે પર્વત સદૃશમ ગાત્રે સ્તઃ પછીનો પ્રશ્ન દસમો હસ્તિ ગાત્રે કીદૃશે સ્તઃ હસ્તિ જવાબ આવશે હસ્તિ ગાત્રે પર્વત સદૃશે સ્તઃ પછીનો છે અગિયારમો ગજસ્ય નેત્રો કીદૃશો સ્તઃ ગજસ્ય નેત્રો સરસવ બરાબર આપણે સરસવના દાણા આપણે કીધા હતા ને રાયના દાણા જેવા બરાબર ને એવી એની આંખો છે ને અહીં જવાબ સંસ્કૃતમાં દેશું ગજસ્ય નેત્રો સરસપ સન્નિગ્ધ સ્તઃ બરાબર અહીં એની આંખો છે કેવી છે સરસપ સન્નિભ સરસપ સન્નિભ નેત્ર એટલે આંખો નેત્રો બે આંખો છે એટલે નેત્રો શબ્દ તો જવાબ શું લખશું ગજસ્ય નેત્રો સરસપ સન્નિભ સ્તઃ સમજો બરાબર જવાબ ગજસ્ય નેત્રો સરસપ સન્નિભ સ્તઃ પછી હસ્તિ કસ્માત ભીતઃ હાથી સેનાથી ડરે છે
Hasti angkus matra hita. Arti angkus matra thi dare che. Barabar. Arite ahi sartutna prashno na jawab che. Pachi ha. E pachi ma apne e sivay na prashna apne joye. Samanarthi shabd che. Samanarthi shabd pan joye. To sanskrut ma saman shabd batavano che, darshavano che, lakhvano che. Tema pehlu che hasti. To hasti nu samanarthi shu thay gajah. Pachi karna to strotram. Karna etle kan strotram. Pachi triju che bhanda. Bhanda etle kardo thay ne. To bhanda sanskrit ma ena mate shabd che ghatah. Barabar shu avshe ghatah. Pachi chotho shabd che padah. Etle charanah. પછી પાંચમું છે ધવલ ધવલ એટલે સફેદ તો સંસ્કૃતમાં એનું સમાનાર્થી શું થાય શ્વેતઃ પછી નેત્રમ છઠ્ઠો શબ્દ છે નેત્રમ નેત્રમ માટે નેત્ર એટલે આંખ થાય નેત્રમ માટે સંસ્કૃત શબ્દ છે નયનમ અથવા લોચનમ બરાબર ચક્ષુઃ પછી સાતમો શબ્દ છે દંતાઃ दंताः तेनो सो आवसे रदनाः दंताः तो रदनाः अथवा दसनाः પછી આઠમો શબ્દ છે સર્પઃ તો ભુજગઃ પછી નવમો છે શરીરમ તો દેહઃ અથવા ગાત્રમ કાયઃ કયા શબ્દ છે શરીર માટે પછી સ્તંભઃ તો સ્થાનમ તાંડો અને સમાનાર્થી છે સ્થાણુ આ રીતે સમાનાર્થી શબ્દ પછી આપણે વિરોધી શબ્દ જોઈએ વિરોધી શબ્દ ત્રણ ચાર વિરોધી શબ્દ જોઈએ તો કે પહેલું છે દૈવી દૈવીનો વિરોધી થાય આસુરી પછી છે હા બીજો શબ્દ છે ધવલહ તો એનો ધવલહ નો વિરોધી શબ્દ થાય શ્યામહ કૃષ્ણઃ પછી ત્રીજો શબ્દ છે બલવાનઃ તો કે નિર્બલઃ અથવા દુર્બલઃ આનો વિરોધી શબ્દ છે ચાલો તો હવે પછી હવે આગળ આપણે એવા બીજા ખાલી જગ્યા છે પૂછી શકાય પાંચ છ ખાલી જગ્યા છે એ પણ આપણે જોઈએ તો માં પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા દિવ્યા દૈવી સૃષ્ટિહી તેમાં કૌંસ માત્ર શબ્દ આપ્યો છે વાનરઃ સિંહઃ હસ્તિ શું શબ્દ આવશે હસ્તિ ખાલી જગ્યામાં આવશે સસ્તિ હસ્તિ દિવ્યા દૈવી સૃષ્ટિહી બીજી ખાલી જગ્યા છે હસ્તિ સુંડા ખાલી જગ્યા તેમાં કૌંસમાં શબ્દ ત્રણ આપેલા છે શું સ્તંભ સમાના દીર્ઘો કદલી સદૃશી તો જવાબ શું આવશે કદલી સદૃશી બરાબર કદલી સદૃશી કેળ સમાન પછી ત્રીજો ત્રીજી ખાલી જગ્યા છે હસ્તી ખાલી જગ્યા ભાંડાકારમ હા તો એમાં ત્રણ શબ્દ આપેલા છે ઉદરમ સુંડા પાદા તો ત્રણ માંથી કયો આવશે ઉદરમ હા હસ્તી ઉદરમ ભાંડાકારમ પછી પ્રશ્ન ખાલી જગ્યા ચોથી છે હસ્તિ અંકુશ માત્ર ખાલી જગ્યા ખાલી જગ્યા વિકલ્પ ત્રણ આપેલા છે કૌંસમાં પ્રીત પ્રસન્ન ભીત શું આવશે શબ્દ ભીત પછી પાંચમી ખાલી જગ્યા છે હસ્તિ ખાલી જગ્યા કર્ણ તેમાં ત્રણ વિકલ્પ આપેલા છે કૌંસમાં પાંડાકારો શુલ્પાકારો દીર્ઘો તો શું આવશે કર્ણની વાત આવે કર્ણ એટલે કાન કર્ણો બે કાન કેવા હોય ખાલી જગ્યામાં આવશે શુલ્પાકારો
પછી છઠ્ઠું પર્વત સદૃશે ખાલી જગ્યા તો કૌંસમાં શું આપેલ છે વિકલ્પ શબ્દ તો ગાત્રે નેત્રે કર્ણે શું આવશે ખાલીમાં ગાત્રે આજે અહીં ખાલી જગ્યા પાંચ છ ખાલી જગ્યા છે હવે જોઈએ હવે આપણે આગળ જોઈએ અહીં કાવ્યમાં શબ્દના અર્થ છે આપણે આમાં જોયેલા જ છે અસ્થિ એટલે હાથી નેત્ર એટલે બે આંખ ઉચ્છમ એટલે ઉછળું ઉદરમ એટલે પેટ ગાત્રે એટલે બે લમણા બરાબર શુંડા એટલે શુંડ શુંડ બરાબર પછી કદલી એટલે કેળ કથમ એટલે કેવી રીતે બૃહત એટલે મોટું સરસપ એટલે સરસવ શું આવશે સરસપ એટલે સરસવ બરાબર સરસપ એટલે સરસવ તો અહીં આ રીતે આ પાઠ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ બરાબર આ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે દરેક પ્રશ્ન ફરીથી તમારે જે બોલ્યો છું પ્રશ્ન એ નોંધવાના છે લખવાના છે હોમવર્કમાં બધા પ્રશ્ન જવાબ સહિત લખવાના છે ગુજરાતી સંસ્કૃત પ્રશ્ન બરાબર સમાનાર્થી શબ્દ વિરોધી શબ્દ ખાલી જગ્યા આ બધું નોંધ કરવાની છે